श्री गणेशाय नमः। ओम नमः शिवाय। हवे आपणे वात करीशुं दसमा ज्योतिर्लिंगनी, नागेश्वर ज्योतिर्लिंग। दारुकावन औद्ध क्षेत्रमां आवेलो छे आ दसमुं ज्योतिर्लिंग छे। एक सुप्रिय नामनो वैश्य शिव भक्त हतो। ते हंमेशा शंकर भगवानी पूजा करतो हतो। एणे घणा लोकोने शिव मंत्र अने पार्थिव शिव भक्ति शीखवाड़ी हती। आ बधा ओम नमः शिवायना मंत्रथी भगवानुं ध्यान धरता हता। एक दिवस राक्षसोनो राजा दारुकनो सेवक आ वैश्यने शिव भक्ति करतो जोई ते दारुकने कही आव्यो, एटले दारुक सैन्य साथे ते वैश्यने घेर आव्या। वैश्यने लाग्यू कि आ राक्षस मने मारी नाखशे। तेणे शिव भक्ति करवा माँडी। हे देव, आ दुष्टथी मारू रक्षण करो। हे प्रभु, हूँ आपने अधीन छू अने आपनो ज छू अने आप सर्वकाळ महाराज छो। वैश्यनी प्रार्थना सांभळीने जमीनना पोलाणमांथी चार दरवाजावाळा मंदिर साथे शंकर भगवान प्रगट थया अने એ મંદિરની વચ્ચે શિવ સ્વરૂપ બિરાજેલું હતું। આ જોઈ વૈશ્ય આનંદમાં આવી ગયો અને શંકર ભગવાનનું પૂજન કરી દર્શન કર્યા। શિવ ભગવાન તેની ઉપર પ્રસન્ન થયા અને પશુપશાસ્ત્ર આપ્યું। આ શસ્ત્રથી તેણે રાક્ષસી સેનાનો નાશ કર્યો। આમ પોતાના ભક્ત વૈશ્યની રક્ષા કરી શંકર ભગવાને તેને વરદાન આપ્યું અને આ વનમાં સર્વકાળ ધર્મો રહો, સૌના ધર્મો થયા કરો, અહીં જ મુનિઓ વાસ કરો। અહીં રાક્ષસો વસતા હતા। દારુકા રાક્ષસી પાર્વતીની ભક્ત હતી। તેને વનને આપેલા વરદાનની ખબર પડી એટલે તે પાર્વતી દેવી પાસે આવી અને વંદન કરી બોલી, મારા વંશની રક્ષા કરો। પાર્વતીએ કહ્યું, તથાસ્તુ, અને શંકર પાર્વતીજીને ત્યાં રહેવા કહ્યું। તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપ થયા અને નાર્ગેશ્વર જ્યોતિર્લિંગના નામે ઓળખાયા। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમિવ વર્ધન મૃત્યુમ મોક્ષે યમામૃતા।